ત્યારે પોલીસને માહિતી મળી હતી કે વેગ મારફતે વિદેશથી મંગાવવામાં આવેલ એલએસડી ડ્રગ્સ તથા હાઇબ્રિડ ગાંજાનો જથ્થો અડાજાન પોલીસ સ્ટેશન વિસ્તારના પાલનપુર પાટિયા બીએસએનએલ ઓફિસની બાજુમાં આવેલ કૃષ્ણકુંજ સોસાયટીના ઘર નંબર એકસો સત્તરમાં રહેતો કેતનકુમાર મંદિરવાળા હાલ પોતે આ જથ્થો તેના ઘરમાં વેચવા માટે લાવ્યો છે તે માહિતીના આધારે એસઓજી પોલીસે રેડ કરતા તેને ઘરમાંથી ડાર્ક વેગ મારફતે મંગાવેલ બેતાલીસ લાખ પચાસ હજારનું ડ્રગ્સ તેમજ પાસઠ હજારથી વધુનો હાઇબ્રિડ ગાંજો મળી કુલ તેતાલીસ લાખથી વધુના મુદ્દામાં સાથે તેની ધરપકડ કરી હતી હા એટલે અમારી એસઓજીને એક માહિતી હતી કે ભાઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને ડાર્ક વેગનો ઉપયોગ કરીને અમુક જે પેડલર્સ છે તેઓ હાઇબ્રિડ ગાંજો તથા એલએસડી જે મંગાવી અને શહેરમાં વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવી અમને અંગત માહિતી હતી અમે છેલ્લા ચાર મહિનાથી એની વોચ ચાલતી હતી અને આ દરમિયાનમાં અમદાવાદમાં પણ એક આવો કેસ થયો અને જે બેંગકોંગથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા તો અમે એક ડ્રાઈવનું આયોજન કર્યું અને ડ્રાઈવ દરમિયાન અમને એક હકીકત મળી કે ભાઈ પાર્થ મંદિરવાળા કરીને એક વ્યક્તિ જે અડાજણમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહે છે એની એ આવો જથ્થો એણે મંગાવેલો છે તો ત્યાં જઈને રેડ કરતા અમને ત્યાંથી ગ્રામ ગાંજો મળ્યો જેની કિંમત સમથિંગ થાય છે અને નવ છે કે જેની કિંમત છે એ બેતાલીસ લાખ રૂપિયા થાય છે ટોટલ તેતાલીસ લાખ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કરેલો છે જે પાર્થ મંદિરવાલા છે આરોપી એ ઘરે મળી આવેલ નથી અને અમને માહિતી મળી છે કે તે બેન્કોમ ખાતે છે એટલે અત્યારે અમે ની કલમો ઉમેરીને કેસ કરેલો છે તથા તેની શોધખોળ ચાલુ છે આ જે ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાની જે પ્રવૃત્તિ છે કેટલી અ એનો વિસ્તાર કેટલો છે પ્રવૃત્તિમાં કોણ કોણ જોડાયેલા છે આના કોણ કોણ ગ્રાહકો હતા કે આને કોણ સપ્લાય કરતું હતું એ તમામ વિગતો આગળની તપાસમાં અમે આપોને જણાવશું સુરતની એસોદી પોલીસે બાતમીના આધારે અડધા કરોડ થી આસપાસના ડ્રગ્સ અને ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડતા ડ્રગ્સ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ આપી જવા પામ્યો છે પ્રકાશવાડા સાથે અઝર કુરેશી